नमो नमः विद्यार्थी मित्रों, धोरण 10 संस्कृत गद्य पाठ 12 कली काल सर्वज्ञो हेमचंद्राचार्य। मित्रों, शीर्षक एवं छे अत्यारे कलियुग चाली रह्यो छे अने आ कली कालना सर्वज्ञ एटले बधुज ज्ञान धरावनारा जो कोई होय तो ए आपणा गुजरात राज्य में जन्म लेनारा हेमचंद्राचार्य। हेमचंद्राचार्य ने एक उपनाम विरुद्ध मळेलू छे कि कली काल सर्वज्ञ कोण, परीक्षा में शॉर्ट नोट पूछा कि कली काल सर्वज्ञ विषय टूंक नोंध लखो तो तमारे हेमचंद्राचार्य ने प्रस्तुत पाठ में चर्चा करवामां आवेली छे एना विषे तमारे समजूती लखवानी थाय छे। मित्रों, गुजरात नुं आपणुं ए सौभाग्य छे कि संस्कृत साहित्यना प्रकांड पंडित विद्वान एटले हेमचंद्राचार्य। मित्रों, संक्षिप्त में हूँ तमने आखा पाठनी स्टोरी समझावानो प्रयास करूँ कि अंदर पाठ में केवा केवा वाक्यों मुकवामां आवेला छे। तो द्वादशम्यां शताब्द्यां सिद्धराज जयसिंह, तमारी टेक्स्टबुक में पहला नंबर नुं वाक्य छे के विक्रमनी द्वादशम्यां 10+2 12मी सदी में सिद्धराज जयसिंहे मालव विजयम कृतवान एटले मालव विजय प्राप्त कर्यो। विजयानंतरम जयसिंह नृपते यशो वर्माण सर्वम धनम गृहीत्वा अनिलपुरम प्रत्यागन। विजय प्राप्त कर्या पछी जयसिंहे राजा यशो वर्माणु बधु धन गृहीत्वा संबंधक भूतकृत ग्रहण करीने लईने अनिलपुरम, अत्यारनु पाटण प्राचीन समय में एनु नाम हतुं अनिलपुर, पाछा धनेन सह तत्रत्य ग्रंथागारो अपी तस्य हस्तगात जातः। ते पेला राजा ने हरावे छे एटले धननी साथे त्यां रहेलू ग्रंथागार एटले पुस्तकालय लाइब्रेरी पण तेमने प्राप्त थई। अस्मिन् ग्रंथागारे बहुवो अनुपमा ग्रंथा आसन, आ ग्रंथागार में घना बदा अद्वितीय ग्रंथों था। तेसु भोजन विरचितम सरस्वती कंडाभरण नामना एकतम ग्रंथ। पुस्तकालय माथी जयसिंह ने घना बदा ग्रंथों प्राप्त थाय छे, बधा ज ग्रंथों माथी राजा भोज वडे रचायेलू सरस्वती कंडाभरण नामनू पण एक पुस्तक एमने प्राप्त थयो, एक ग्रंथ प्राप्त थयो। तेसु भोजेन विरचितम सरस्वती कंठाभरण नामना प्रसिद्धम भोज व्याकरणम अपि एकतम असीत, आव एक ग्रंथ हतो, पहलो पेरेग्राफ थयो। हवे एमना हाथ में एक पुस्तक आवे छे सरस्वती कंठाभरण नामनुं पुस्तक, जेना राइटर एटले के लेखक हता राजा भोज, जो प्रसिद्ध संस्कृत साहित्यना एक कवि। એટલે પુસ્તક હાથમાં આવે છે એટલે જયસિંહ વિચારે ચડ્યા, બીજા નંબરના પેરેગ્રાફમાં એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આયુઢ, એક દિવસ સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યા, વિચાર કરવા લાગે છે। શું વિચારે છે કે માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન, વાનવતી વત પ્રત્યે લાગેલું હોય એ કર્તરી ભૂતકૃદંતના રૂપો બને છે। એટલે અહીંયા પ્રાપ્તવાન જે રૂપ છે એ કર્તરી ભૂતકૃદંતનું રૂપ છે। માલવ વિજય વડે મેં ધન પર માલિકી પ્રાપ્ત કરી, ને રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યો એટલે એનું બધું ધન મને પ્રાપ્ત થયું, એટલે સ્વામિત્વ પ્રાપ્ત થયું, એ હું માલિક થયો એમ। તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો। પરંતુ વિચાર કરે છે, પરંતુ ભોજ વ્યાકરણ ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા। પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી કીર્તિ હતી તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી। રાજા ભોજે સમગ્ર ભારત વર્ષમાં પંડિતાઈની બાબતમાં ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી, એટલે જયસિંહ વિચાર તો કરે છે મને ધન પણ મળ્યું, આટલા બધા પુસ્તકો પણ મળ્યા, હું માલિક પણ થયો,
પણ રાજા ભોજે જેવી કીર્તિ પ્રસિદ્ધિ સમગ્ર ભારત દેશમાં પ્રાપ્ત કરી છે એવી પ્રસિદ્ધિ મને પ્રાપ્ત થઈ નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ એન મદીયા કીર્તિ અપિ તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. વિચારે છે આથી એવું શું કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. આ બીજા નંબરના પેરેગ્રાફમાં જે વિચાર કરે છે કે બધી જ વાત બરાબર પણ રાજા ભોજ જેવી મને પ્રસિદ્ધિ હજી સુધી પ્રાપ્ત થઈ નથી. આવું વિચાર કરે છે ત્યારબાદ શું થાય છે તો ત્રીજા નંબરનો પેરેગ્રાફ એવમ વિચાર્ય સ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. એમને ગુજરાત રાજ્યમાં ધંધુકા નગરમાં જન્મ ધારણ કરેલા આપણા પ્રકાન પંડિત વિદ્વાન હેમચંદ્રાચાર્ય યાદ આવે છે. આમ વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે પ્રાપ્તવાન એટલે આવ્યા. ચ નિવેદિતવાન, બધા કર્તરી કૃતકૃતજ્ઞતા રૂપ છે વાનવાળા, અને એમને વિનંતી કરી. શું કરી કે અહીં આચાર્ય વર્યા, અરે ઓ આચાર્ય શ્રેષ્ઠ, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ જૈન ભવતામ મમ ચ કીર્તિ અમારા ભવેત ચ. હે આચાર્ય શ્રેષ્ઠ, આપ ભોજ વ્યાકરણ જેવું એવું વ્યાકરણ રચો કે જેનાથી આપની અને મારી કીર્તિ અમર થાય. વિનંતી કરે છે સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને કે રાજા ભોજે જેવો વ્યાકરણ શાસ્ત્રનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ રચ્યો છે, આવો વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ તમે પણ રચો જેના કારણે તમને પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય અને મમ કીર્તિ અમરા, મને પણ કીર્તિ પ્રાપ્ત થાય, મારી પણ કીર્તિ અમર થાય એટલે વર્ષો સુધી લોકો યાદ રાખે. પછીના પેરેગ્રાફમાં કહે છે સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદિને પ્રેરિત હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ એક અદ્ભુત વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ વ્યાકરણમ ઇતિ નામ પ્રસિદ્ધમ અસ્તિ. ટૂંકમાં જે આ બધા જ ગ્રંથ છે ને એ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્ય લખે છે. એમાંનો પહેલો ગ્રંથ રચે છે વ્યાકરણ શાસ્ત્રનો અદ્ભુત ગ્રંથ જેમાં બંનેના નામ આવી જાય છે, સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. સિદ્ધ વ્યાકરણમ, સિદ્ધ હેમ વ્યાકરણમ નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ રચે છે. અસ્મિન ગ્રંથે અષ્ટો અધ્યાયા સંતિ. આ ગ્રંથમાં કુલ 8 અધ્યાય છે. કેટલા? 8. એમાં પ્રારંભે કેસુ સટેસુ અધ્યાયેસુ, એટલે શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાયા વ્યાકરણમ અસ્તિ, સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, અને અંતિમયો દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાનામ ચ વ્યાકરણમ અપિ અસ્તિ. જેના અંતિમ બે અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એમને રચેલું છે. મિત્રો, પાના નંબર 53ના છેલ્લા પેરેગ્રાફમાં સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્ય સરસ મજાના ગ્રંથો લખવા માટે બેસે છે. એમાં પહેલો ગ્રંથ રચે છે વ્યાકરણ શાસ્ત્રનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ જેનું નામ છે સિદ્ધ હેમ વ્યાકરણમ. આ ગ્રંથના કુલ 8 અધ્યાય છે. એના શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને છેલ્લા 2 અધ્યાયમાં એટલે કે અધ્યાય નંબર 7 અને 8માં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખે છે. પાના નંબર 54 ઉપર આ સિવાય શું કહે છે કે હેમચંદ્રાચાર્ય આ સિવાય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમાં રચિતવાન, 1,00,000 જેટલા શ્લોક બીજા લખે છે. લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમાં રચિતવાન. અસ્મિન ગ્રંથે, અસ્મિન સાહિત્ય એટલે આ સાહિત્યમાં જે હેમચંદ્રાચાર્ય 1,00,000 જેટલા શ્લોક લખે છે એમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થાય છે તો અભિધાન ચિંતામણિ નામનો કોષ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું દ્રવ્ય શ્રવ્ય મહાકાવ્ય,
चालुक्य वंश उत्कीर्तनम नामनो द्रव्य अश्रव्य नामनो एक महाकाव्यनो पण समावेश થાય છે અને કાવ્યનું શાસનમ નામનો એક અલંકાર શાસ્ત્રના ગ્રંથનો પણ સમાવેશ થાય છે ટૂંકમાં હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ હેમચંદ્રાચાર્યએ 1,00,000 જેટલા શ્લોકોનું સાહિત્ય પણ રચ્યું અસ્મિન સાહિત્ય એટલે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનું કોષગ્રંથ ચાલુક્ય વંશોત કીર્તનમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્રવ્ય શ્રવ્ય મહાકાવ્ય કાવ્યનું શાસનમ નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને છંદાનું શાસનમ છંદને લગતો એક ગ્રંથ છંદાનું શાસનમ નામના ગ્રંથનો પણ બહુનામ ગ્રંથાનામ સમાવેશ ભવતો આ પ્રમાણે વિવિધ પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે તેમાં 1,00,000 જેટલા શ્લોકો રચેલા છે તેમાં છેલ્લે ગુર્જર પ્રદેશે લબ્ધજનિહિ અયમ હેમચંદ્રાચાર્યન કેવલમ ગુર્જર પ્રાંતે અપિ તુ સમગ્રે અપિ સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે ગુજરાત પ્રદેશમાં જન્મ ધારણ કરેલા આ હેમચંદ્રાચાર્ય કેવલમ ગુર્જર પ્રાંતે અપિ તુ ન માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સંસ્કૃત સાહિત્ય આકાશે સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશ હતે સૂર્યની જેમ શોભે છે જેમ આકાશમાં સૂર્ય શોભે છે તેમ સંસ્કૃત સાહિત્ય રૂપી જગતમાં ગુજરાત રાજ્યમાં જન્મ ધારણ કરેલા એવા આ હેમચંદ્રાચાર્ય શોભે છે સંક્ષેપમાં ખૂબ સરળ ગદ્યમાં પ્રસ્તુત પાઠ છે મિત્રો તમે સંસ્કૃત વાક્ય વાંચો કેટલાક શબ્દ યાદ રાખો તો સરળતાથી આ પાઠનો અનુવાદ તમને યાદ રહી જાય છે પરીક્ષામાં ટૂંકનોંધ પૂછાય કે કલ્લીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તો પણ તમે હેમચંદ્રાચાર્યના શરૂઆતના પ્રારંભિક તબક્કામાં જયસી એમને નિવેદન કરવા માટે જાય છે અને ખૂબ આદરપૂર્વક એમને અણહિલપુર પાટણમાં લઈ આવે છે અને ચિત્રરાજ જયસિંહની પ્રેરણાથી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સાહિત્યને સર્વશ્રેષ્ઠ ગ્રંથો આપે છે સરસ મજાનું વર્ણન કરો એટલે સરસ મજાની બે માર્ક્સની કૃપના પણ તમે લખી શકો છો મિત્રો આ થયો તમારો 12મા નંબરનો પાઠ કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય એક બે વખત તમે આ વિડીયો જોશો તો તમને સરળતાથી આ પાઠની આખી સ્ટોરી ટૂંકનો શબ્દશ અનુવાદ અને ત્યારબાદ તમે જો સ્વાધ્યાયના પ્રશ્નો લખવા માટે બેસો તો સરળતાથી એના જવાબ પણ તમને આવી જશે આ સાથે આજનું લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું નમો નમઃ વિદ્યાર્થી મિત્રો